પહેલા દીપક પટેલ, પછી જીતન પટેલ, પછી જીત રાવલ, અને હવે વધુ એક ગુજરાતી ક્રિકેટર ન્યૂઝીલેન્ડ ક્રિકેટને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યો છે, અને હવે તેનું નામ છે એજાઝ પટેલ. ગુજરાતના ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામથી વધુ એક ક્રિકેટર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નામના મેળવવા જઈ રહ્યો છે. આવો એજાઝ પટેલ સાથે જ વાત કરીએ. એજાઝ, ફર્સ્ટ ઓફ ઓલ તો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ન્યૂઝીલેન્ડનું નામ તમે વધારે રોશન કરો, કારણ કે ગુજરાતથી રિપ્રેઝેન્ટ થઈ રહ્યા છો તમે આપ, અને હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડને રિપ્રેઝેન્ટ કરશો. એજાઝ, કેવી લાગણી છે આ સમગ્ર જે સિલેક્શન થયું, કારણ કે એક ઘણા વર્ષોની મહેનત બાદ આપનું સિલેક્શન થયું છે? હા, પણ એમાં તો સારું તો લાગે છે, કેમ કે બહુ મહેનત કરી છે એને, એને પાછળ કાફી ટાઈમ નીકાળ્યો છે, અને એને ફેમિલીએ બી બહુ સેક્રિફાઈસ કરી છે, તો એને સ્વભાવથી આપણે કાફી સારું લાગે છે, એમ કે આપણે આટલી મહેનતથી આપણે આવ્યા છે, તો હવે મોકો મળ્યો તો હવે કોશિશ કરીએ, જોઈએ શું થાય છે, પછી ચાલશે. એજાઝ, એક રીતે કહીએ કે ઘણી જ એક ક્રિકેટરને ઘણી મહેનત કરવી પડતી હોય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધી પહોંચવા માટે, અને પરિવારનો પણ સાથ સહકારની જરૂર રહેતી હોય છે. જ્યારે આ સિલેક્શનની જે ઘડી આવી અને તમને ફોન આવ્યો, કે ત્યારે એ ક્ષણ કેવી હતી આપના માટે, જ્યારે આપણે પહેલી વખત સાંભળ્યું કે હા મારું સિલેક્શન થઈ ગયું છે? મારા દેખે તો થોડી શોકની એમ એક્સપિરિયન્સ હતો, કેમ કે મારે કોઈ એ નહોતી કે મારે સિલેક્શન થવાનું છે, મારી કોઈ ઇન્ડિકેશન નહોતી, ને મારે કશી ખબર નહોતી એના બારામાં. તો મારે શું હતું કે મારે ગેવિન લાર્સનનો પહેલાં ફોન આવ્યો, તો એને કીધું કે તમારું ન્યૂઝીલેન્ડ એ સિલેક્શન થયું છે, ને એનાથી બી મોટી ખુશખબરી એ છે કે તારે અમે ટેસ્ટ સ્કોડમાં બી સિલેક્ટ કર્યો છે. તો મેં એને પૂછ્યું કે તું મજાક તો નથી કરતો, કેમ કે મારા હિસાબથી તો એમ કે હવે આ કંઈથી આવ્યું એમ. તે પછી એ કે ના, હું સાચી વાત છે કે સિલેક્શન થયો છે. તે પછી થોડીક વાર સુધી તો એમ મારે કોઈ એક્સપ્રેશન જ નહીં, કેમ કે મારે ખબર નહીં કે હમણાં શું થયું છે, તો થોડીક વાર લાગી એ એબ્ઝોર્બ કરવા માટે. અને પછી હું ઘેર ગયો, અને પછી ઘેર અમે મમ્મી ડેડીને વાઇફને સિસ્ટર્સને બતાવ્યું, તો એ લોકો બહુ ખુશ થયા. અને પછી અમે લોકોએ ઘેર પછી દાવત રાખી, તો બધી ફેમિલીને ઇન્વાઇટ કર્યો, અને અમારી કાફી એક્સટેન્ડેડ ફેમિલી છે અહીંયા, તો અમે બધા મળીને પછી મેં એમને જ્યારે અનાઉન્સ કર્યું, તો પૂરા ઘરમાં એમ કાફી સનસની અવાજે. તો પછી ના, બહુ સારો મોકો હતો, અને એક્સપિરિયન્સ બહુ સારો. એટલે માહોલ જે ટિપિકલ ગુજરાતી જેવો અને ભરૂચ જેવો થઈ ગયો. બિલકુલ, એમ એવું જ સમજો ને કે આપણે એમ ઘેર જ બેઠા છે, ને બધા એમ જે આપણા કેવું ના કે આપણા કલ્ચરમાં ક્રિકેટનો શોખ બહુ, તે આમ બહુ લકી છું કે કાફી સપોર્ટ મળ્યો છે ક્રિકેટને પ્રમાણે, તે એ હિસાબથી મારે કાફી એ સક્સેસ બી એમે બહુ ખુશી છે. એમ એઝ ભૂતકાળની વાત કરીએ, ક્રિકેટની શરૂઆત કેવી રીતે કરી હતી? કારણ કે ન્યૂઝીલેન્ડમાં પણ ઘણા ગુજરાતી માઇગ્રન્ટ થયા છે, અને તેઓ ક્રિકેટને ભૂલ્યા નથી, અને ક્રિકેટ અહીંયા એક સેકન્ડ સ્પોર્ટ્સ ગણાય છે. પરંતુ એવા માહોલની અંદર કેવી રીતે આપે ક્રિકેટને જાળવી રાખી, કારણ કે આપ ગુજરાતમાં પણ રમી ચૂક્યા છો, તો એક રીતે કેવી રીતે આપે જાળવી રાખી પોતાના આ પેશનને? અસલમાં હું છે ને બોર્ન મુંબઈનો છું, અને ફેમિલી ફૂલી ગુજરાતથી છે, તો હું મારું બોર્ન એન્ડ બોટ મુંબઈમાં હતું, પણ ત્યાંથી અમે શિફ્ટ કર્યા 96માં. તે અહીં આવ્યા ત્યારે પહેલાં તો ક્રિકેટનું એટલું બધું કંઈ એ નહોતું, પણ મારા નોલ્લા કઝન જે છે એ રમવા જતા હતા, તે મારા કાકા છે સહિત પટેલ, એમને કીધું કે ચાલો આને બી ચાન્સ આપીએ, તો એમને પહેલાં મને એનરોલમેન્ટ કર્યો હતો ત્યાં ક્લબમાં. તે પછી ત્યાંથી જે શોખ વધતો ગયો, અને એ પેશન બી વધતી ગઈ, તો એના પછી આપણે એમ કે ચાલો અમે મોકો છે થોડુંક સારું કરીએ, તો અમે એમે ચાન્સ છે, અને અહીં શું છે કે તમે મહેનત કરો તો એના પ્રમાણે તમારે ચાન્સ બી મળી આવે, પર્ફોમન્સ હોય તો એના પાછળ મહેનત લાગેલી છે ત્યાર સુધી. તો હમણાં છે ને જો હવે મહેનત તો પહેલાંથી બી ચાલુ છે, આગળ બી મહેનત કરવી જ પડશે, કેમ કે આગળ હવે તો વધારે મહેનત કરવી પડશે. પણ હા, કાફી ટાઈમથી લાગેલો છું, હવે સારું છે કે આટલો મોકો મળ્યો, તો હવે જોઈએ શું થાય છે એનું. એજાઝ, પરિવારનો સપોર્ટની જો વાત કરીએ, કે એક બીજા દેશમાં જઈને પરિવારને વસાવવું, અને એવા સમયમાં જે આપે વાત કરી કે 1996માં જે પરિવાર માઇગ્રન્ટ થયો ન્યૂઝીલેન્ડ, તો એવા સમયમાં પરિવાર
ની જે સ્ટ્રગલ પીરિયડ જે હતો એ કેવો હતો? કારણ કે અહીંયા પરિવારનું ગુજરાન ચલાવવું પણ ઘણું મુશ્કેલ રહેતું હોય છે, તો એ દરમિયાન પરિવાર વિશે થોડું જણાવો કે કેવો સ્ટ્રગલ પીરિયડ હતો. સ્ટ્રગલ તો બહુ, ઇમિગ્રન્ટ ફેમિલીને તો સ્ટ્રગલ તો કરવું જ પડે. તમારે કંઈ બી કોઈ બી કન્ટ્રીમાં નવી જાઓ, તમારે પહેલાં તો તમારે સ્ટ્રગલ તો થવાની જ છે. અને અમારી ફેમિલીમાં બધાએ બહુ જ સ્ટ્રગલ કરી ને બહુ મહેનતથી જેવી અચીવ કર્યું એ બધી મહેનતથી અચીવ કર્યું. ને ડેડીનો સપોર્ટ બી, મતલબ રાઈટ ફ્રોમ ધ સ્ટાર્ટ બહુ બધું સપોર્ટ, અને આખા ફેમિલીનો સપોર્ટ કંઈ ગણવાનું નહીં, કેમ કે બધાનું બહુ જ બધું સપોર્ટ મળેલું છે. તે એમાં શું છે કે આપણને એવી એ ખુશી મળે છે કે આપણે એમના સપોર્ટથી એમને જે મહેનત કરતી જે જોઈ, આપણે એમને જે મહેનત કરી એમને લાઈફ અચીવ કરવામાં અને અહીં અમારા દેખે લાઈફ બનાવવામાં, તો અમારે મારું એમ થિંકિંગ એવું કે હવે હું એટલી મહેનત તો નહીં કરી શકતો, પણ જેટલી ઇનત કમ્પેરેબલી તો કશી છે જ નહીં, પણ મારા હિસાબથી જેટલી મહેનત હું ક્રિકેટમાં લગાવી શકું એટલી હું લગાવું, તો એમના જેવું હું બી સક્સેસ બનાવી શકું એમ. પણ એમને જેટલી કરી એટલી મહેનત તો આપણામાં છે જ નહીં, કેમ કે